બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા જેનલ ગામના 25 જેટલા પરિવારના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો ખેતર અને રસ્તાઓ ફેરવાયા બેટમાં. પાણીની વચ્ચે રહેતા લોકોની હાલત થઈ કફોડી, જુઓ અમારો આ વિશેષ અહેવાલ. વરસાદે વેર વિખેર કરી નાખ્યા. બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા જેનલ ગામના 25 જેટલા પરિવારના ઘર સુધી પહોંચ્યા વરસાદી પાણી, તો ખેતર અને રસ્તાઓ ફેરવાયા બેટમાં. પાણીની વચ્ચે રહેતા લોકોની હાલત થઈ છે કફોડી, જુઓ અમારો વિશેષ અહેવાલ. વરસાદે વેર વિખેર કરી નાખ્યા. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય નથી કોઈ દરિયાના પટના, પણ દ્રશ્ય છે બનાસકાંઠાના જેનલ ગામના. ખેતર ક્યાંય દેખાતા નથી, રસ્તા પાણી વગરના નથી. ગામના તમામ રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભર્યા છે, જેના કારણે અવર જવરની આફત આવી છે. રેલવે નાળા પાસેના રસ્તા પર 3-3 ફૂટ પાણી ભરાયા છે. આ રસ્તો 5 કરતા વધુ ગામોને જોડી રહ્યો છે. 5 ગામના લોકો અને ખેડૂતોની અવર જવર છે, પણ પાણી ભરાઈ જતા મોટી હાલાકી ભોગવવી પડે છે રાહદારીઓને કારણે, કે બાઇક કે નાના સાધનો નીકળી શકતા નથી પાણીમાં. ન્યૂઝ પોઈન્ટે જ્યારે જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સુધી પહોંચવા ટ્રેક્ટરનો સહારો લીધી રસ્તામાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા. ખેતરો બેટમાં ફેરવાયેલા હતા, છતાં ગામનો એક દુકાનદાર આજુબાજુના 4 ફૂટ પાણી હોવા છતાં નાનો ગલ્લો ચાલુ રાખીને વ્યાપાર કરતો હતો. ન્યૂઝ પોઈન્ટે સવાલ કરતા જવાબ પણ આશ્ચર્યચકિત સામે આવ્યો. આજુબાજુના લોકો ક્યાંય જઈ શકે એમ ન હોવાથી લોકોને સુવિધા માટે પાણી વચ્ચે સેવા માટે જ ગલ્લો ચાલુ રાખ્યો છે, કારણ કે એક છેડાથી બીજા છેડે જવું જ સ્થાનિકને કઠિન હતું. જે ગલ્લો આજે એમના માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. જ્યારે અમે ક્યાં ટ્રેક્ટર તો ક્યાંક પગપાળા ચાલીને એવા ઘર સુધી પહોંચ્યા ત્યાં ઘરની આસપાસ આજે પણ વરસાદી પાણી છે. ગઈકાલે ઘરમાં પાણી હતી, ખાધે પીધે સુખી પરિવાર આજે વરસાદના કારણે કંગાળ બની ગયો છે. ઘરમાં અનાજ નથી કે નથી કોઈ સામાન ચારે બાજુ છે, પાણી ચૂલોમાં ક્યાં સળગાવવું એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. પીડિતો ખુરશી પર ગેસ બાટલો મૂકી રસોઈ બનાવી રહ્યા છે. જેનલ ગામે આજે પણ 25 જેટલા પરિવાર છે કે જેમના ઘર સુધી વરસાદી પાણી ભરાયેલા છે. ખેતરમાં બેટ જેવી સ્થિતિ અને ઘરમાં દરિયો ક્યાં જવું આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર નિંદ્રામાં છે. ગામના સરપંચે ગામના પીડિતને અનેકવાર મુલાકાત લીધી છે. રસ્તો ક્રોસ કરવા પોતાનું ટ્રેક્ટર વડે મદદ કરી રહ્યા છે, પણ પાણીના કારણે આજે પણ જેનલના ઘણા પરિવાર પર આફત આવી છે, નક્કી જ છે. જેનલ ગામ 2017માં પણ પૂરનો ભોગ બન્યું હતું. આજે સામાન્ય વરસાદમાં ગામનો ઘણો વિસ્તાર ટાપુમાં ફેરવાઈ ગયો છે. અમે એક એક ઘરની મુલાકાત લીધી છે. જિલ્લા કે તાલુકાનું તંત્ર નથી પહોંચ્યું, પણ ન્યૂઝ પોઈન્ટે ઘર ઘર સુધી પહોંચીને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારી ગામની વેદના ક્યારે જાણશે એ કહેવું જ મુશ્કેલ છે. ખૂબ પરિસ્થિતિ સાહેબ ખરાબ છે. ખેતી ઉપર ને પશુપાલન ઉપર અમે ઉપજેલા હતા, એમાં ખેતીમાં તો બધું આખું પાણી ભરાઈ ગયું છે, ખેતી નાશ થઈ ગઈ છે. વત્તા પશુપાલનની વાત કરીએ તો પશુ અમારા ઘેરથી લઈને ધોરા ઉપર બોજેલો છે, અને દૂધ લઈને જવાની કોઈ જગ્યા નથી. રસ્તામાં પાણી ભરાઈ ગયું છે, કોઈ વ્યવસ્થા નથી અમારે હાલ, અને દૂધ પણ ઘેર રાખવું પડે છે, જવાનો રસ્તો જ નથી. અમારા ઘરમાં 3 દાડાથી પાણી પી ગયું છે. ઘરમાં બહુ બહુ અંધારાની બીક લાગે, લાઇટ બાઇટ કશું નહીં, રોધવા ખાવાની બહુ તકલીફ પડે. બાજરી ફાજરી બધું પલળી ગયું, પલંગ ઉપર સડીને બેઠા, આખી રાતમાં નેટ કાઢી પાણી કાઢ્યું, પણ બહુ જ આવે છે સોફી. આજુબાજુનું પાણી બહુ જ ઘરમાં ઘૂસાઈ ગયું છે.